મિત્રો, આજે આપણે સેમિસ્ટર વનના પ્રથમ લેસનથી શરૂઆત કરીએ. આજે પ્રથમ લેસન છે તે ભૌતિક જગત અંગેનું લેસન છે. માત્ર આ ઇન્ટ્રોડક્ટરી લેસન છે, પ્રાસ્તવિક છે. ભૌતિક વિજ્ઞાન અંગેની, ફિઝિક્સ અંગેની સામાન્ય સમજૂતી આમાં આપેલી છે. આપણે ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સમાં શું કરીએ છીએ તો આપણે એમ કહી શકીએ કે ભૌતિક વિજ્ઞાનમાં આપણે ભૌતિક જગતનો અભ્યાસ કરીએ છીએ. ફિઝિક્સ એટલે જ ભૌતિક વિજ્ઞાન. આ ભૌતિક વિજ્ઞાનમાં આપણે ભૌતિક જગતનો અભ્યાસ કરીએ છીએ. વિજ્ઞાનની જે શાખામાં ભૌતિક જગતનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને ભૌતિક વિજ્ઞાન કહે છે. હવે આ ભૌતિક જગતનો અભ્યાસ કરવો એટલે શું? તો આપણે ભૌતિક વિજ્ઞાનમાં રોજબરોજની જે ઘટનાઓ બને તેનો અભ્યાસ કરીએ છીએ, તેના વ્યવસ્થિત અવલોકન કરીએ છીએ. આ જે અવલોકનો મળે તેને ચોક્કસ સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરીએ છીએ. આ અવલોકનો પરથી ચોક્કસ વ્યાખ્યાઓ બનાવવામાં આવે છે, ચોક્કસ નિયમો બનાવવામાં આવે છે, અને ત્યારબાદ આ નિયમો જે છે, સિદ્ધાંતો છે, એની આપણે વૈજ્ઞાનિક ધોરણે ચકાસણી કરીએ છીએ. તો ભૌતિક વિજ્ઞાનમાં જે અભ્યાસ કરીએ એને કંઈક આવી રીતે મૂકી શકાય. સૌ પ્રથમ ભૌતિક વિજ્ઞાનના અભ્યાસમાં રોજ બરોજની ઘટના એટલે ડે ટુ ડે લાઈફમાં જે ઘટનાઓ બને એનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ કરવામાં આવે છે. અને વૈજ્ઞાનિક રીતે ઘટનાઓના અવલોકન નોંધવામાં આવે છે. હવે બીજા તબક્કામાં કરવામાં આવે છે અને વૈજ્ઞાનિક રીતે ઘટનાઓ ના અવલોકનો નોંધવામાં આવે છે. મિત્રો, હવે અવલોકનો નોંધી લીધા પછી આ અવલોકનો પરથી આપણે ચોક્કસ તારણો મેળવીએ છીએ અને તેને સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યાયિત કરીએ છીએ, એટલે કે ચોક્કસ પ્રકારના નિયમો અને સિદ્ધાંતો રચીએ છીએ. આ અવલોકન પરથી ચોક્કસ તારણો મેળવવામાં આવે છે અને આ તારણો પરથી સિદ્ધાંત કે નિયમ રચવામાં આવે છે. હવે આટલી વાત પૂરતી નથી. આપણે નિયમ બનાવી દીધો, કંઈક સિદ્ધાંત રચ્યો, હવે એની ચકાસણી પણ કરવી જોઈએ. એટલે
આજે સિદ્ધાંતો અને નિયમો મેળવ્યા તેની આપણે વૈજ્ઞાનિક ધોરણે ચકાસણી કરીએ છીએ. આ નિયમ કે સિદ્ધાંત ની વૈજ્ઞાનિક ધોરણે ચકાસણી કરવામાં આવે છે. તો એક આછો ખ્યાલ થયો કે આપણે ભૌતિક વિજ્ઞાનમાં શું કરીએ છીએ. એક ઉદાહરણ જોયું કે જ્યારે એપલ સફરજન એના ઝાડ પરથી પડે ત્યારે તે નીચે જ આવે છે. હવે વારંવારની એવી ઘટનાઓનો અભ્યાસ કર્યો કે વારંવાર કોઈ પણ પદાર્થ ને પડતો મૂકવામાં આવે ત્યારે તે પૃથ્વી તરફ જ ગતિ કરે છે. આવા અનેક અવલોકનો પરથી એણે ચોક્કસ નિયમ મેળવ્યો. એણે એમ દર્શાવ્યું કે વિશ્વમાં રહેલા કોઈ પણ બે પદાર્થો એકબીજાને આકર્ષે છે અને આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. હવે આવા પ્રકારના નો જે નિયમ મેળવ્યો એને એણે પોતાનો ગુરુત્વાકર્ષણનો નિયમ કીધો. હવે વારંવાર એની ચકાસણી કરવા માટે વૈજ્ઞાનિક ઢબે એવા પ્રયોગો કરવામાં આવ્યા કે જેથી બે પદાર્થોને ચોક્કસ અંતરે રાખવામાં આવે અને એમની વચ્ચે કેટલું આકર્ષણ બળ પ્રવર્તે છે તેવા પ્રકારનું અવલોકન લઈ શકાય એવી ગોઠવણ કરી અને જોયું કે અહીંયા બળ એ પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં જ હોય છે અને તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ હોય છે. આવી ચકાસણીને અંતે એ નિયમ સાચો છે એમ સ્વીકારવામાં આવ્યો. સમગ્ર વિશ્વ તે બે ઘટકોનું બનેલું છે. આપણું જે વિશ્વ છે તે દ્રવ્ય અને વિકિરણ આવા બે ઘટકોનું બનેલું છે એમ સ્વીકારીએ છીએ. હવે દ્રવ્યની વાત આવે, દ્રવ્ય એટલે મેટર, એટલે તમે જાણો છો કે દ્રવ્ય એ તો ઘન સ્વરૂપે પણ હોઈ શકે, પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે અને વાયુ સ્વરૂપે પણ હોઈ શકે. આ દ્રવ્યના ત્રણ પ્રકારો છે. પણ હવે વૈજ્ઞાનિક સંશોધનોએ એવું શોધ્યું છે કે પદાર્થને ચોથું સ્વરૂપ પણ છે. ઘન પ્રવાહી ને વાયુ એ પદાર્થના ત્રણ મુખ્ય સ્વરૂપો આપણે સમજતા હતા, પણ હવે એનું ચોથું સ્વરૂપ પણ ધ્યાનમાં આવ્યું છે અને તે છે પ્લાઝ્મા. ખૂબ ઊંચા તાપમાને જ્યારે પદાર્થ આયન સ્વરૂપે હોય ત્યારે તેના ગુણધર્મો ઘન પ્રવાહી ને વાયુ કરતા તદ્દન ભિન્ન હોય છે અને એ જે સ્વરૂપ છે તેને પ્લાઝ્મા સ્વરૂપ કહેવાય. તો આમ દ્રવ્યના ચાર સ્વરૂપ છે એમ કહી શકાય, ઘન, પ્રવાહી, વાયુ અને પ્લાઝ્મા. દ્રવ્ય અને વિકિરણ આ બંને ઘટકો વડે સમગ્ર વિશ્વ રચાયેલું છે. હવે આ દ્રવ્યની વાત કરીએ તો દ્રવ્ય શેનું બનેલું છે? તો આપણને ખબર છે કે દ્રવ્ય તે પરમાણુ અને અણુનું બનેલું હોઈ શકે. આ જે પરમાણુ છે તેમાં કેન્દ્રમાં ધનવીજભારિત ન્યુક્લિયસ હોય છે અને તેની ફરતે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. આ ન્યુક્લિયસ શેનું બનેલું છે? તો ન્યુક્લિયસ તે પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે. આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને બહારની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન એને મૂળભૂત કણો તરીકે સ્વીકારીએ છીએ.
તો દ્રવ્ય જે છે એ આવા મૂળભૂત કણોનું બનેલું છે અને આ મૂળભૂત કણો તે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે. હવે તમને ખબર છે પ્રોટોન પર ધન વીજભાર હોય, ન્યુટ્રોન તટસ્થ હોય એ વીજભાર વિહીન છે, જ્યારે ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર હોય છે. આ ઋણ વીજભાર કેટલો છે તો એને આપણે સંજ્ઞા ઈ વડે દર્શાવીએ, 1.6×10⁻¹⁹ કુલમ. આટલો જ વીજભાર પ્રોટોન પર હોય પણ એ ધન હોય, ઇલેક્ટ્રોન પર આટલો જ વીજભાર એ ઋણ વીજભાર સ્વરૂપે હોય. ઈ એ આ મૂલ્ય માટેની સંજ્ઞા છે. આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન તે મૂળભૂત કણો છે. અત્યાર સુધી પ્રોટોન અને ન્યુટ્રોન મૂળભૂત કણો તરીકે સ્વીકારાતા હતા, પરંતુ લાર્જ હેડ્રોન કોલાઇડર LHCમાં લાર્જ હેડ્રોન કોલાઇડર LHCમાં બે પ્રોટોન વચ્ચે અથડામણ કરવામાં આવે અને આ જે બે પ્રોટોન છે બે પ્રોટોન વચ્ચે અથડામણ કરવામાં આવે અને આ જે બે પ્રોટોન વધારે એવા મૂળભૂત કણોમાં વિભાજિત થતા જોવા મળ્યા છે. એટલે એવું જણાયું કે આ જે પ્રોટોન ને ન્યુટ્રોન છે એ વાસ્તવમાં વધારે સૂક્ષ્મ એવા બીજા મૂળભૂત કણોના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન બંને ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. આ જે ક્વાર્ક્સ છે તે જુદા જુદા પ્રકારના છે, એમાં અપ ક્વાર્ક્સ, ડાઉન ક્વાર્ક્સ, સ્ટ્રેન્જ ક્વાર્ક, આવા જુદા જુદા નામથી ઓળખાતા ક્વાર્ક માંથી પ્રોટોન અને ન્યુટ્રોન બનેલા છે. પ્રત્યેક પ્રોટોન અને ન્યુટ્રોન ત્રણ ક્વાર્ક્સનો બનેલો છે એવું સ્વીકારીએ છીએ. તો ટૂંકમાં અહીં આપણે પ્રોટોન અને ન્યુટ્રોનને હવે મૂળભૂત કણ તરીકે નહીં સ્વીકારીએ, વાસ્તવમાં તેઓ ક્વાર્ક્સ નામના વધુ એવા મૂળભૂત કણોના બનેલા છે એવું યાદ રાખીશું. મિત્રો, હવે આપણે વાત કરીએ ભૌતિક વિજ્ઞાનની શાખાઓ, બ્રાન્ચીસ. ભૌતિક વિજ્ઞાનમાં જુદી જુદી શાખાઓ છે, એમાંની કેટલીક શાખાઓનો ઉલ્લેખ આપણે કરીએ. સૌ પ્રથમ બહુ જ અગત્યની શાખા છે એ છે યંત્રશાસ્ત્ર, જેને આપણે કહી શકીએ મિકેનિક્સ. યંત્રશાસ્ત્રમાં આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ છીએ, પદાર્થ વચ્ચે પ્રવર્તતા બળનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે ન્યૂટનના ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમોનો અભ્યાસ કરીએ છીએ. તો અહીં યંત્રશાસ્ત્રમાં ન્યૂટનના ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમોની મદદથી પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ છીએ. આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ તેમાં ગ્રહોની ગતિની પણ વાત આવી જાય,
અને ઇલેક્ટ્રોનની ગતિની પણ વાત આવી જાય. ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની ગતિ કે અવકાશમાં સૂર્યની ફરતે ગ્રહોની ગતિ, આ બધી જ પ્રકારની ગતિનો અભ્યાસ એ યંત્રશાસ્ત્રમાં કરીએ છીએ. આ ઉપરાંત ઘર્ષણ બળ તેમજ સ્થિતિસ્થાપકતાના ગુણધર્મો જેવો અભ્યાસ પણ યંત્રશાસ્ત્રમાં કરીએ છીએ. હવે બીજું અગત્યનું, બીજી અગત્યની એવી શાખા એ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. આ ભૌતિક વિજ્ઞાનની બીજી અગત્યની શાખા છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં વીજભારિત કણો વચ્ચે લાગતા વિદ્યુત બળોનો, પ્રવાહનો તેમજ વિદ્યુત ઉર્જાના યાંત્રિક ઉર્જામાં થતા રૂપાંતરણનો અને તેના પર આધારિત એવા સાધનોનો અભ્યાસ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતા વિદ્યુત બળો નો અભ્યાસ કરી શકાય છે, નો અભ્યાસ કરવામાં આવે છે. સાથે સાથે ચુંબકીય બળો, સાથે સાથે ચુંબકીય બળોનો અભ્યાસ પણ ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં થાય છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં આ બધા અભ્યાસો પરથી આપણે ડાયનેમો તેમજ જનરેટર જેવા સાધનો બનાવી શક્યા છે. ઇલેક્ટ્રિક મોટર એ પણ આ જ બધા અભ્યાસોને આભારી છે. આવા ઘણા બધા સાધનો તે ઇલેક્ટ્રોડાયનેમિક્સના અભ્યાસ પરથી બનાવી શકાય છે. બીજી અગત્યની શાખા છે તે ઓપ્ટિક્સ, પ્રકાશશાસ્ત્ર અથવા કિરણ પ્રકાશશાસ્ત્ર, જેને આપણે રે ઓપ્ટિક્સ તરીકે ઓળખીએ છીએ. રે ઓપ્ટિક્સમાં આપણે લેન્સ, અરીસા, પદાર્થના વક્રીભવનાંક જેવા અભ્યાસો, આ જે પ્રકાશશાસ્ત્ર છે એના અભ્યાસ પરથી આપણે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ બનાવી શક્યા છીએ, જેની મદદથી ખૂબ દૂરના પદાર્થોને જોઈ શકીએ, ખૂબ નાની વસ્તુઓને જોઈ શકીએ. આપણે એક સ્થળેથી બીજા સ્થળે સંદેશાઓ મોકલવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીએ છીએ, એ પણ આ પ્રકાશશાસ્ત્રના અભ્યાસને જ આભારી છે. ભૌતિક વિજ્ઞાનની બીજી શાખા છે થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સમાં આપણે ઉષ્મા અને કાર્ય વચ્ચેના ફેરફારોનો અભ્યાસ કરીએ છીએ. થર્મોડાયનેમિક્સમાં આ બધા અભ્યાસો કરી અને આપણે ઉષ્મા એન્જિન બનાવી શક્યા છીએ. રેફ્રિજરેટર પણ થર્મોડાયનેમિક્સના નિયમો પર જ આધારિત છે. ન્યુક્લિયર ફિઝિક્સ, ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં આપણે ન્યુક્લિયસ અંગેનો અભ્યાસ કરીએ છીએ, ન્યુક્લિયર પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ, ન્યુક્લિયસ, ન્યુક્લિયર પ્રક્રિયા, વિખંડન, સંલયન, વિભંજન જેવી ઘટનાઓ નો અભ્યાસ આ શાખામાં થાય છે. ન્યુક્લિયસમાં કેવા કણો છે, તેમની વચ્ચે શું આંતરક્રિયા થાય છે, આ બધી ઘટનાઓનો અભ્યાસ
ન્યુક્લિયસ પૂરતો મર્યાદિત છે. બે ન્યુક્લિયસ એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે ન્યુક્લિયર પ્રક્રિયા ઉદ્ભવે, એને પરિણામે કેવા ઘટક કણો રચાય તેનો અભ્યાસ કરીએ છીએ. વિખંડન કદાચ તમે સાંભળ્યું હશે કે જ્યારે ભારે ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનું પ્રતાડન કરવામાં આવે ત્યારે આ ભારે ન્યુક્લિયસ લગભગ સમાન દળના બે ટુકડાઓમાં વિભાજિત થાય અને પ્રચંડ ઉર્જાનું ઉત્સર્જન થાય. ન્યુક્લિયર બોમ્બ એ આ જ ઘટનાનું પરિણામ છે. અથવા ન્યુક્લિયર રિએક્ટરમાં આવી ઘટનાઓનું નિયંત્રણ કરી અને આપણે સતત ઉર્જા મેળવી શકીએ છીએ. સંલયન, જ્યારે બે હલકા ન્યુક્લિયસ ભેગા થાય અને ભારે ન્યુક્લિયસનું નિર્માણ થાય ત્યારે પણ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આ જે ઘટના છે એને સંલયન કહીએ છીએ. સૂર્ય પર જે ઉર્જા ઉદ્ભવે છે એ સંલયનનું પરિણામ છે. વિભંજન, આ ન્યુક્લિયર ઘટના એ કુદરતી ઘટના છે. કુદરતી રીતે જ કેટલાક પદાર્થો તે આલ્ફા બીટા ગેમા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ ઘટનાને વિભંજનની ઘટના કહેવાય. આવી બધી ઘટનાઓનો અભ્યાસ આપણે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં કરીએ છીએ.